الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله والصلاة على أهلها، أما بعد، فالسلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. قالوا يا أبانا ما لك أن لا تأمنا على يوسف وإن له لناصحون، أرسله معنا غدا يرضع ويلعب وإن وعليكم السلام ورحمة الله وبركاته وإنا له لحافظون. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. صلوا على محمد وعلى محمد. بار دیگر سبحان بڑی محمد و آل محمد بار. اللهم صل على محمد و آل محمد. رابطا مجھا فقنا ابن عنقرہ مسئلہ تین آج نے تقریر شروعات کریے تانے فقنا کے وہ مسئلہ بیان کرو چھے جنا اوپر آج عملی روپ میں عمل کریو کارن کے آج اپنے جے ہستی جے ذات جے ویکتی یعنی کہ اپنا تریجہ امام امام حسین علیہ السلام جماعت ہیا چھے تو اینا پر عمل کرو ضروری چھے اتلے آج عمل تمہیں بدائے ساتھ مرینے جو یو کہ آج نماز جماعت اپنا فرزان بھائی محمد صادی کے پڑھا بھی نہیں شامہ ٹیم نے آج نماز جماعت پڑھا بھی دی تھی ہمیشہ دو چھوئے تو پر آج بزاد شامہ ٹیم اتلے آج ماتے کہ تاریخ نے گواقیوں یاد پاؤں نے اینا تھی نہیں فیکلو مسئلوں پر یاد کرو سے આજે પણ દુનિયાની અંદર ઘણી ઠેકાણે કારણ કે આપણી મજલિસો ફક્ત મહેફિલે ઝૈનબની નથી પણ કે આ મજલિસો જે છે દુનિયાના ખૂણે ખૂણામાં લોકો સાંભળે છે ભલે પછી અહીંયા ઘણા ખરાને મારી મજલિસ પસંદ ના હોય ઠીક છે મસલો એ છે કે કરબલાનો બનાવ બને ત્યારે જ્યારે જનાબે ઓર અલીસલામે ઇમામ હુસૈનના રાસ્તાને રોક્યો તો એ વખતે તમે મજલિસની અંદર ઝાકિરીને ગ્રામજીને સાંભળો છો કે નમાઝ તો જ્યારે સમય થયો તો હુસૈન અલયહિસ્સલામે જનાબે ઉરને કહ્યું કે નમાઝનો સમય થઈ ગયો છે તમે નમાઝ આગળ પડાવો ફિક્રો કયો મસલો બયાન કરવો છે દુનિયાને સમજાવવું છે કે તમના બધાના ગળેથીને આ દુકડાને ઉતારવો છે કે ભાઈ નમાઝે જમાત પડવા માટે કોઈ મોલવી ન ખપે અથવા તો એમ બોલું નમાઝ જમાતને પડાવવા માટે કોઈ પાગડી વાળો ના ખપે યા અબા ખબા વાળો ના ખપે યા દીની તાલીમ લીધો હોય એ ના ખપે નમાઝ જમાતની જે શરતો છે એ કોઈમાં પણ હોય અર કોઈ નમાઝ જમાતને પડાવી શકે છે તો હુસૈન મજલુમે આપણને બતાવ્યું કે પોતે માસૂમ છે રસૂલની ઔલાદ છે પણ તે છતાં પણ હા ઓ જાણતો હતો સામે કોણ છે એટલે એને કહ્યું નહીં ફરજંદ રસૂલ તમે નમાઝ પઢાવશો આ એક કારણ અને કારણ કે નમાઝ આજે જમાતની મોહમ્મદ સાદિકભાઈ પઢાવી તો મને એમ થયું કે મારી કોમની અંદર નમાઝ કેમ પઢાય છે તો હું સૌથીને છેલ્લે બોલું એ 20 વર્ષ થયા છો તમારા દરમિયાન પણ આજે મને અનોખી અનોખી નમાઝ જોવાની મળી
તમે પાછળથી નમાઝ પડવા વાળાને જોવ ના તો ઘણા ખરા તમને એમ લાગે કે દરિયાના કિનારે બેઠા છે, સૂરજ આથમી રહ્યો છે, ચકલીઓ પોતપોતાના જગાએથી ને આશિયાના ઉપર જઈ રહ્યા છે. ક્યારેક ક્યારે નમાઝ પડતા પડતા એમ થાય કે સૂરજ આથમે છે એને જોઈ, એટલે ડાબી બાજુ જોઈ, ચપલો જેમ જેમ આગળ જાય નમાઝ પડતા પડતા બધું એને દેખાતું હશે, એ જ ચપલો જાતો જાતો આમ જમણી બાજુ જાય. ક્યારેક ક્યારેક એમ થાય કે આ ચપલો છૂટી ગયો તો પાછળ પણ જોઈ લે. એક સલવાર પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. શેખ અમને તો નમાઝ પડતા આવડે છે, નમાઝ ના મસાઇલ બયાન કરવાની શું જરૂર છે? ઠીક છે, એના માટે જરૂર છે કે કદાચ એ બંદે ખુદા તને જરૂર નથી કે બીજા ઘણા ખરા છે જેને કઈ નથી ખબર. આપડા તો ખિસ્સા ખાલી હોય છે, કઈ તોફો આપીએ તો આજે તોફાના હકદાર છે. અને સાથે ખુશખબરીની વાત એ પણ બયાન કરી દઉં કે અલ્હમ્દુલિલ્લાહ આપણે ત્રીજી શાબાન, ચોથી શાબાન, પાંચમી શાબાન હર દિવસે તમને નવા નવા સારા સારા સમાચાર આપશો. આજના પહેલા સમાચાર છે કે મોહમ્મદ સાદિક સાહેબની આજે મંગણી અને કે આ પડી ગઈ, પણ એક તરફની છે, એક તરફ રેયુનિયનમાં આ પડી ગઈ, અહીંયા નથી પરાણી, અહીંયા મજલિસ બાદ આપણે હા પાડશો. કાલે તમે જોજો એક બીજાની હા પડશે અને પરમ દિન ચાલે ત્રીજાની હા પડશે. આ બધી આ રજબ શાબાનની બરકતો માનો બરકત છે. એટલા માટે આજની મજલિસ, મને ખૂબ ખબર છે આજે આપણે ત્રીજા ઇમામ માટે જમા થયા છે, પણ જવાબદારી સમજીને એક નાનકડો સંદેશ આથીને મજલિસની શરૂઆત કરું છું ને આપણે પછી ઇન્શાઅલ્લાહ વિષયની અંદર દાખલ થશું. એક સવાલ પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. આપણે છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલી સલામ દા ઇરશાદ કરે છે, કહ્યું ઇન્ન રસૂલલ્લાહ اذا كان راى هلال شعبان امر مناديا ينادي في المدينه. જેવા બિશાર કરવાવે છે કે જ્યારે પણ રસૂલ કરીમ એમની જિંદગીની અંદર શાબાન ના ચાંદ ને જોતા હતા, શાબાન ના ચાંદ ને જોતા હતા તો પોતાના એક સહાબી ને હુકમ આપતા હતા કે જા મદીનાની ગલીઓ અને ગલીઓમાં જઈને એલાન કર. અને જાવા વાળો મદીનાની ગલીઓમાં જઈને એલાન કરતો ઇમામ કહે છે કે આ પ્રમાણે બોલતો, યાહલા યસરબ, અહી મદીનાના રહેવા વાળો, ઇન્ની રસૂલુ રસૂલિલ્લાહ, હું રસૂલે ખુદાનો, હું પણ એક રસૂલ છું. યાની કે રસૂલની વાત તમને કરું છું. રસૂલ કરીમ કહે છે શાબાનુ શહરી ફરહમલ્લાહુ મન આઆલની ફી શહરી. શાબાનનો મહિનો મારો મહિનો છે રસૂલે ખુદાએ કહ્યું, અને ખુદા એના ઉપર રહેમ કરે જે આ મહિનાની અંદર રસૂલે ખુદાએ કહ્યું જે મને સાથ આપે ખુદાનો એના ઉપર રહેમત ના જાય. અઝાને મુહતરમ, રજબ ખતમ થઈ ગયો, અલ્હમ્દુલિલ્લાહ તઆલા આપણે હવે શાબાનની અંદર છે. શું શું જવાબદારી, શું કરવાનું છે, કેના ઉપર ભાર આપવાનો છે, એ અલ્હમ્દુલિલ્લાહ આપણા હરેક કોઈના ઘરોની અંદર કિતાબો પુષ્કળ છે. એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. આપણા ત્રીજા ઇમામનું નામ જ્યારે આવે, એવું નામ કે જેની જિંદગી, જેની કથા, જેના નામથી જ એવા દુનિયાની અંદર મોટા મોટા લોકો મોટા મોટા સબકો આપે છે કે મારી તમારી જિંદગીની અંદર હુસૈન મઝલૂમના ડગલે અને પગલે આપણા માટે સબકો સમાયેલા છે.
હુસેનની વાતો મોટી વાતો હોવી જોઈએ. હુસેન જે છે મુહાફિઝુદ્દીન છે. હુસેનની વાતો જે છે ધાર્મિક વાતો હોવી જોઈએ, કારણ કે હુસેને ધર્મે ખુદાને આપણા સુધી પહોંચાડ્યું છે. હુસેનની કુરબાની મને આજે હુસેન મઝલૂમની જિંદગીમાંથી ને એક સાદો સબક પેશ કરવો છે. જે સબક મને અપનાવવાનો છે તમને પણ અપનાવવાનો છે. પણ મુશ્કેલ એ છે કે હુસેન મઝલૂમની જિંદગીથી જે સબકો આપણે અપનાવ્યા છે એ હંમેશા એટલા મોટા મોટા છે કે હુસેનની જિંદગીના સાદા સાદા સબક યા નાના નાના સબક જિંદગીના ભાગ હોવા છતાં સબક એને આપણે ક્યારે ક્યારે નથી અપનાવતા. જે વસ્તુ સમજવી જોઈએ એ વસ્તુને હું ઊંધી સમજું છું. કેવી જિંદગીનો ભાગ છે હુસેનની જિંદગીમાં કે જે આપણી જિંદગીનો ભાગ હોવો જોઈએ. અને ખુદાએ આ વસ્તુને કુરાન મજીદમાં નાઝિલ કર્યું એ બતાવવા માટે કે અહીં લોકો મેં તમને બનાવ્યા છે, તમારી જિંદગીની અંદર આ જિંદગીનો ભાગ છે. હા, એની અંદર સીમાઓ છે, હદ છે, લિમિટ છે, પણ આ જિંદગીનો એ ભાગ છે, એના વગર તમને ચારો નથી. ક્યાં વાતને બયાન કરી ખુદાને કરીને? આજ વાત હુસેન બદલુની જિંદગીમાં મળશે. તારીખ ની અંદર મળે છે અને કુરાન મજીદના અલ્ફાઝ પર તમારા સામે પરવર્દિગારે આલમ સૂરે યુસુફમાં જનાબે યુસુફ એમના ભાઈઓ શું જનાબે યુસુફ શું થયું શું ન થયું એ બધો એ વાતો આપણા સામે પેશ કરે છે. એક વખત આવ્યો કે ભાઈઓ બાપા પાસે ગયા અને કહ્યું સૂરે યુસુફ ને 11 મેં છપિત હદુઝ મેં સે ઓનસ કહ્યું કાલુ ખુદા કે કાલુ કહેવા લાગે કાલુ યા અબાના ભાઈઓએ સાથે મળીને બાપને કહ્યું કહ્યું બાપા માલકા લા તબન અલા યુસુફ બાપા કેમ તમે આમ કરો છો, કેમ તમને અમારા ઉપર ભરોસો નથી, કેમ તમે અમને યુસુફ લાગલો છે ના જનાબે યાકુબ કેમ તમે અમને જનાબે યુસુફ નથી સોંપતા, કેમ તમે ભરોસો નથી કરતા. વઈના લહુ લનાસહુન હાલાકે અમે એનું ભલું જ ઈચ્છીએ છીએ. યુસુફ માટે તમે કેમ ભરોસો નથી કરતા, અમે એનું ભલું જ ઈચ્છીએ છે, સારું જ ઈચ્છીએ છે. બાપા તમે એમ કરો ના 12મી આયત શપિત્ર દુસ વેક્સે દુસ 12મો સૂરો 12મી આયત અરસીનું માના ખતમ. તમને અમારા ઉપર ભરોસો નથી બાપા, કાલે અમારા ભાઈને અમારા સાથે મોકલો. યરતા હોય લાભ એ હરે ફરે અને રમે. وَإِنَّ لَهُ لَحَافِظُونَ અને બાપા અમે એની પૂરતી ધ્યાન રાખશું, અમે એનો ઉપર નજર કરી રાખશું. અઝીઝાન મહતરમ, કુરાન મજીદમાં સવાલ ઉત્પન્ન થાય છે કે જનાબે યાકુબ જેના ભાંડેડા ઉપર ભરોસો નહોતા કરતા એવી શું વસ્તુ વચમાં આવી ગઈ કે જનાબે યાકુબ એમ કહીએ મજબૂર થઈ ગયા કે હવે તો યુસુફને મોકલાવો જોશે, યુસુફને રજા દેવી જોશે. એ જે યાકુબ કહે છે એના બચ્ચાઓ કહે છે કે બાપા અમને યુસુફને લઈ જવા દો, અમે એની ધ્યાન રાખશું. કેમ નહોતા દેતા જવાના? પછી દીધું કે ન દીધું જવા? શા માટે દીધું? કારણ કે ઔલાદે એવી વાત કરી કે બાપને ખબર હતી કે મારી ઔલાદ અને કે હઝરતે ઇન્સાન જ્યારે બાળક હોય, નવજવાન હોય, એની જ્યારે લાગણી ભડકતી ઉંમર હોય તો એક બાળકની જિંદગીનો એક ભાગ એવો છે જેની માંગણી મારી બીજી ઔલાદે કરી લીધી. આ બાપની જવાબદારી બને છે કે જે મારી દીકરાની હાજત છે, જરૂરિયાત છે, એને હું પૂરી કરું. એટલે બાપે કહ્યું કઈ વાંધો, કઈ હાજત છે? કઈ હાજત? હરવા ફરવાની અને રમત ગમત કરવાની. રમતની જ્યારે વાત આવે, ગમતની જ્યારે વાત આવે, એટલે મારા જેવા કણોગા દિલનું જાણતા ન હોય રમત ગમતને હંમેશા કાળી અને કડવી નજરથી ને જોતા હોય. ખુદાના નબી રમી રહ્યા છે, જનાબે યુસુફ ખુદાના નબી છે. હમણાં આપણે આવશું આગળ, પણ સબક લેતા જઈએ.
bape e mnie ulatën e rëmua mati, i gjazët dhe i didi ke lejgjo. A me të miqo për sa më këtë, i vëtë që patinë, pasar të hejgja usë. A nandi, nandi e ulatë mati. Shapitrë 2, verset 2, në këtalim. Khuda ma për në sëmëgjavit, arsën u ma'na khatan. Janë ke ulatë, miqë e ulatë mati, bape pasë i gjazët të magjit. Janë a për në sëmëdesh u mëritë, Kë bëni shëke të zekë zindakina sënë gjogë një ndarë. I qëva gjogë e vëstu që, sobiti e vëstu që, sari e vëstu le kashe, ke gjare auladën e kjaj për bare zëvu hoj, koj për kam ka gjbishe e këdëm agar vëdar o hoj, to i qëva gjogë i që ke bap ti rëgja magu amare. Në në ke wale dhe ti. Në një vëstu kem në hoj. Mundar levi që, Papa, salam alaikum, kem që? Papa, nëvi motor leva në vijar thaj që, su kjo që? Lejlo? Nëvu ghar levu që, papa hoj, ama hoj. A dikri pësënd ajvi që? Te kajru tu, puj që tu, papa, papa, puj që tu? Asë, e kësërrat për e përma gjo ajo kamet përme. A bëtëja me bëjanë këtu Kur'an e hifzë kërinë e Kur'an mëna këtu Baci duz duz Arsëllu ma'na hëtën Yërta wa yënhab Wa inna lëhu lëhafir Amar sate mukla hore Hare fare rëme Ame e një djanë rakësho Malu bërë që këda sëndesho api rejo që Ai musërmano yad rakëjo Rëmvu Insani zërur yad mati që E na dil në behnavu zëruriat vati që, për djanë rakë gjo, hifazët një sate hovu gjoj. Ani to për një keba një zërurën. Keno da kjo lëva, kudzat dhe besame që në të lëmë. A qopro gjare kjak bare parkë më rëmëto dhe ek nëzër të hoj ma na, ke bërto akërto të në tina, ke përi në gjaj, ke të kraj në gjaj, ke mushkeri ma na përi gjaj. E që pramane aq në zëmana ma hapra bëtë qa unë rëmët nëmët kaj që. Su që asë në zamana për rëmët nëmët? Na? Su? A që bëdi? Gjatë gjatë na. Dik që e jam vëtëm dhe bau, pa dhe bau. Kaj vëndu në ti? Për djanë rakë gjo, Kur'an e kajo. I fazët kërë gjo, e unat e hëdone, parë të i gjaj. Ane gjo Kur'an e mëgjit për djanë rëmët nëmët në alfaz dhe vapre që, to e ne bura bëtava nëj, e bëtava bëte ke atëse të mari zindagi në bëgë, për djanë e rakë gjo, ke ana kërta bëgju gëni vëstu gjese ne i vëdari mahtëvëta që përpohë që. I bëjanë kërësë. Qo të, a gjaj e të një ndërë mëritë. Duzë onsë pacina këtale. Kalu ja abana, malëka lata manna alak Yusuf. Bapa të më nësu të i gjuse, ke të më ho, Amaro për përosu në ti kërta Yusuf. Inda në vëllë në asë përë, ame e në bëllu të hajë e që. Jale azizane muhtëram, e në pëqi rëmët gëmët një vatë ave që, khuda sëmëgjave që ke ai bënda e khuda, a rëmët gëmët një sima u ame të mëne bëtave që, agar të maru bëllu të që, pura ma bëdlaj gjaj, to pëqi a rëmët gëmët një djanë rakë gjo e një gjëga islam një dëvë në ti. Rëmët gëmët në karone, kësrët në karone, vërzish në karone, agar e mu bëni gjaj, ke tëmara që gjëvabdario që, vajjimat që e bëdi qutua lage, muharramat një ndër të mo fësaj gjau, agar avu bëndua lage, to ame këhet që të mne indale nashë unë, bëllu hoj tjare qikëtë. Apre samaj një ndër gëni rëmët gëmët që, apre tja sëti më shurë gëjtë? Bita. Asët, aqë ka nabë që në hidepe, bulë. Këtë li varë bëne që a rëmët gëmët ma mari namaz o gjaj që.
કેટલી વાર મને છે આ રમત ગમતની અંદર મારી જવાબદારીઓને હું ભૂલી જાઉં છું. જ્યારે રમત ગમતની કારણે યા એના બહાને હું ગફલતમાં ચાલ્યો જાઉં કે મારી વાજબાત તો છૂટી જાય, મુહર્રમાતની અંદર હું દાખલ થઈ જાઉં, તો પછી ઇસ્લામ કહે છે સ્ટોપ. પણ અગર રમત ગમતની અંદર ઇન્સાનની જરૂરતો પૂરી થાય તો કોઈ જાતનો વાંધો નથી. અઝાને મુહતરમ, દુનિયા છે શું? આ જિંદગી છે શું? દુનિયાની જિંદગી રમત ગમત સિવાય બીજું કઈ નથી. બહેતર થઈ શકે છે, ખાસ કરીને એ લોકો માટે કે જે દીનદાર લોકો છે. અકલ નથી તમારા પાસે, ખુદાએ તમને બુદ્ધિ નથી આપી. એક બીજી આયત છે, પણ ખરેખર યાદ રાખજો, હકીકી જિંદગી આખરતની છે. અગર તમને ખબર પડે તો, એટલે ખુદા શું બયાન કરી રહ્યો છે? ખુદા રમત ગમતની મનાઈ નથી કરતો, એ કહે છે કે એના કરતા બહેતર છે. અને જેના માટે આપણે જમા થયા છે, આજની હસ્તી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, ત્રીજા ઇમામ તરીકે માને છે. અને કેમ બની શકે કે ભરી બાજાર ની અંદર માસૂમ ઇમામ તારકાઓ સાથે રમતા હોય? શું બતાવવા માટે? એ બતાવવા માટે કે મુસલમાન રમવું જે છે ને, રમવું એ જિંદગીનો એક ભાગ છે. તફરી, દિલને ચેન આપો. હા, મુશ્કેલ એ છે કે મારે તમારે ત્યાં જેટલી રમત ગમતના રસ્તાઓ છે ને, એમાં હદોને હું પાર કરી નાખું છું, એટલે ધર્મી લોકો મને કાળા ચશ્માથી જોઈ છે. એમાં બહુ ઝાઝા છે. દાખલા, એમાં આપણી પિકનિકો આવી ગઈ, એમાં આપણા છાંભા આવી ગયા, એમાં આપણા ફૂલના પ્રોગ્રામ આવી ગયા, એમાં ફૂટબોલ આવ્યું, બાસ્કેટબોલ આવ્યું, વોલીબોલ આવ્યું, કેરમબોર્ડ આવ્યું, ખબર નથી બીજું શું આપણે સાથે મળીને રમે છે. આ બધું એની જગ્યાએ ઇસ્લામે કહ્યું એમાં જવાનું છે. પણ જ્યારે વાજબાતો મુહર્રમાતની અંદર આંચકો આવવા લાગે, ત્યારે ઇસ્લામ અને મુસલમાન એની કડી નજરથી જોશે. યાને નથી જોયે કે બંદા તારે ત્રીજા ઇમામને જોવા છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, થોડી તમને સમજાવી દો કે શું, કે ગોળ ગોળ પાણી કોતરવામાં આવતા હતા,
ને વચમાં ખાડો કરવામાં આવે, પછી પાણાને ઘા કરવામાં આવે તો બીજાના પાણાની અંદરમાં જઈને દાખલ થઈ જાય તો એ જીવતો કહેવાય. ને ક્યારેક ક્યારેક લાકડાઓને નાની નાની લાકડીઓને આસમાનમાં ફેંકે અને અહીંયાથી પાણાના ફેંકે એ લાકડાને લાગે તો એમ થાય કે જીતો, ને જેને લાગે એ કહ્યું હાયરો. આના જેવી લગભગ રમત કઈ રમાય છે આપણા જમાનામાં? એને સામાવાના ને વાંસા ઉપર ઉપાડીને આમ ચક્કર લગાવવાના હોય. આ કોણ કરે છે? બધું કોણ કરે છે? ઇમામ હુસૈન. હજી તો વાત એ મૂકું છું, રસૂલે ખુદા કેમ રમે છે, ઇમામ અલી કેમ રમે છે, પાંચમે ઇમામ કેમ રમે છે, છઠ્ઠા ઇમામ કેમ રમે. આજે હુસૈન માટે જમા થયા છે. સારું, અબુ રાફે કહે છે નાની ભાઈ છે આને રમતા 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 હાર જીત. ક્યારે ક્યારે એવું બનતું હતું કે હું જીતતો હતો, અબુ રાફે તો હું ખાતો. તને શેતાન દરરોજ હરાવી જઈશ, કઈ વાંધો નહીં. મોટી મોટી વાત, ઇમામ ને કોઈ હરાવી શકે? કઈ જિંદગી ની વાત છે? પુરાફે કહે છે કે જયારે હું જીતતો ને તો રસૂલે ખુદાના ફરજને કહેતો, તમે હાયરા મને ઉપાડો. ઇમામ હુસૈન ને ઓળખીએ છીએ અબુ રાફે, તમે હાયરા એમેલી મને ઉપાડો. એ કહે છે જયારે પણ હું જીતતો ના તો મને ઇમામ હુસૈન આ પ્રમાણે કહે, આ તર્ક બુધહરાન હમલ રસૂલ અબુ રાફે, તમારી હિંમત થશે એ વાના વાંસા ઉપર ચડવું જે ખુદ પોતે રસૂલે ખુદા ઉપર ચડ્યો છે? તમારી હિંમત થશે એના વાંસા ઉપર તમે ચડો કે જે ખુદ પોતે રસૂલે ખુદાની પીઠ ઉપર સવાર થયા છે? અબુ રાફે કહે છે ઇમામ હુસૈન જ્યારે આમ બોલે ને રોકો, મૂકી દેતો, શું કરું, શું બોલ, મૂકી દેતો, નાશ છે. હુસૈન રસૂલ ની પીઠ ઉપર સવાર થયો, પણ કહ્યું ક્યારે ક્યારે હું હારતો પણ હતો. તેમાં હુસૈન મને કહેતા કે તું હાયરો તું મને ઉપાડ. તું ઇમામ હુસૈન ને કહેતો, લા અહમિલુકા કમા લમ તહમિલ, મોલા મેં તમને નહીં ઉપાડું. જ્યારે તમને બી કહ્યું મને ઉપાડવાનું, તમે ના માન્યા. હું પણ તમને નહીં ઉપાડું તો મને ઇમામ હુસૈન હંમેશા એ વખતે કહેતા અને કહેતા, અમાતર હા અમાતર લા અયર કબુકા બદન હમલહુ રસૂલુલ્લાહ. અય અબુ રાફે, શું તમને વાત પસંદ નથી? શું તમને મર્તબો ખપતો નથી કે જે જિસમ રસૂલે ખુદાએ ઉપાડ્યું એને ઉપાડવાનો તમને મોકો મળે? નારે સન્માન અબુ શદ્દાદ, એ કહે છે નાનપણમાં હું હુસૈન ને નહીં હસન હુસૈન ને રમાડતો. એ જ રમત આજ મદાહી ની રમત. વ્યાજબી લાગે છે તને વ્યાજબી લાગે છે કે રસૂલે ખુદાના ટુકડા ઉપર તું સવાર થા? એમ મને હુસૈન કહેતા હતા તો હું નહોતો ચડતો, પણ ક્યારેક ક્યારેક હુસૈન જીતતા પણ હતા.
germani kjeta, germani u parë, nuk jetë, nuk jemi u parë, të vetëm në luta u parë, të e vetë Husen, më një kjeta, a ma hamët të rëpëk, ti të rëpër vërdikar në shukria, a da në kërjo, këta një moko, bële, që e në tërkar, betë ato min Rasulila, Rasul e kudara të kravë, ma në ekë të kërë, të ara u parë sëvarë, të e që kudara shukër në të kërë, Musalman Husajn e më dhënum një zindagi gjecena me kajuna mota mota sëbëk bëhu që atë kësa do sëbëk që zindagi në ola të bërdo në ti gja Rasul e Khuda rëme që imam Husajn sa të bërë bëjarë ma gja imam Ali rëme që gja Hasan rëme që gja Ma rëme që gja sahabi rëme që këtëli hadisu apre përreni që sa të me mami, imam e Musa në kodim, a.s. Jem në mukau për apre apër jurët. Ke qarë mukau një vatë këjri që. Sa të me mami, jatë që të me. Kujdi jatë që, qarë së mëjë. Tullu, tullu. O, që haqë. Imam Ali a.s. një bërje kësë latë për i Muhammed juare Muhammed bërë. Mawlai kainat në gjullë balaga basi Lil mu'mini thalatha sa'at Mumin një zindagina tronë së më ju eqe Mumin e një zindagina tronë së më i një ndër Zindagin të tarë eqe Sa'atun ju naji fiha rabbe Mumin një zindaginu ek bagi eqe Ke gjema e në rishto Khuda sa të gjura e në hujtë Wa sa'atun, mi që bagi Wa sa'atun ju hasibu fiha nëpse Mi gjo vëkët e hojë që ke momin putla në hisabët kitab kërën që ke mund kja në qëmë. Në tri gjo. Wa saatun jo khliha le nëpse, wa bëjna le dhatiha. A në tri gjo vëstu momin e një zindakën e këbhagë rakë që, jena nëpsa në nëpsh një mojë më gjama të. Këtë një vatë ti? Tro. Sa të me momin ati agër vëjta që. Më në zëmanë javërë që, më në javë që lëkime, gjithë të kërinë apër në bërosu, besi kë satë me mamë su kërinë javë që. Satë me mamë imam e Musa në kadhëm alai, salam! E gjitha jetu, fia jakuna zëmanë këm, e gjitha në bu, e gjitha në hëdu, e gjitha jetu. Mehnet këro, koqish këro, Fjell në kuna zamani këm arba saat. Koqish këro të mari zindagina gjecena, zaman haki zindagi gjece, e në qarë bagë këro. Saatum le munajate, e krivajt në dërë, e krivajt në dërë, saatum le munajate Allah. Ek zindagino samaj rako, gjema të maru rishto, khuda sa të nuhi gjoraj. Wa saatum le amril maash. Zindagi ma ek bhaag rako ke jena tine tamaru jivan chalawa mate kamani karwa. Wa saatun ane tri jo bhaag shura ko le muashiratin ikhwani thukat alladina yuarrifunakum uyubakum wa yukhlesunakum fi butunikum. Tri jo bhaag zindagi no e rako. Dikte fil batin. Ke një ndërta me të marë bhajo t'ine hëro mëro, gje t'i kërine të marë bhajo të marë ndër gje burajo që ne në sudharu kërë, vajo khlasuna lëkom, anë e lëkom të marë sate, bënaj një sate, ikhlas një sate, ndër kane të marë bënu që ishte hoj atëri gjo bhagë rako. Kja kja bhagë të ashtë bëj? E kuda ma të rako? एक काम मटे रखो बिचु त्री जो भाइयों समाज माशरा प्रजा जमात मटे रखो अरे चौथू सब सत में बात चौथू सुते वसाअतुन तखलूना तो तखलूना फिया लिल्लाद्दातिकुम फी गैरिन Zindagino qoto bag i rako ke gjenatine të mo të mari dilli kuajsho haram nej që gjaez lisë të qene prapë të këro. Përsa të me ma i janë që në që u barja? E në këtë që agër këja që.
وبهذه الساعة آجتنا تفريني سمعي بتاواني ویرفانی نہیں برباد کروانی بات نہیں دل نیچے خواہش ہوئے نے پوری کروی ساتھ میں امام کہوں بے حاد ہی ساعة تو قدرون على الثلاث ساعات تمہیں آواری نو خیال رکھ سونا رمت گمت واری نو تو لا ترون سنچوائی جا سے کنٹاڑی نہیں جاؤ تھوڑو ہرسو فرسو تو امتا سے خدا تھی دور تھی گیا چھے تو اور جا سو تو ہرسو فرسو رمسو تے او لاگ سے کہ کمانی اچھی تھیں گی چھے پری بار محنت کرینے اور کماوا لاگ سو تو ہرسو فرسو رمسو ایما ٹیم جو ویڑپ سو تو بھائیو نے محبت اچھی تھا سے اتلا ماتے انی رمو انی اندر تھوڑو سمجھ زندگی نو ایک بھاگ راکھو جے تھی کرینے اولا ترانے تران سنچوائی جائے ہاں تو کہے نہ تھی બધું છે આ સમય ખાસ 36 મિનિટ તમને ખબર છે કામ લેવા શા માટે લઈ આવું છું એક તો અહીંયા જોઉં છું કેટલું પડું છું ને આ કેમેરામાં એવું એક કાર્ટ નાખું છું કે એની અંદર 41 મિનિટથી વધારે ના ઉતરે એટલે હું કોશિશ કરું કે 41 મિનિટ પહેલા ઉતરી જાઉં વરના કેમેરામાં મજલિસ અધૂરી રહી જશે વરના બોલવાનું બહુ જાજુ છે રસૂલે ખુદા એક એક હદીસ કીધી છે પ્રમુખ સાહેબ તમે હસો છો તમને તમારા માટે બધે આપણા બધે ના આમાં ઉતરશે ને રસૂલે ખુદાએ કહ્યું ખૈરુ લહુલ મુમિન અસ્સિબાહા મોમિનની સારામાં સામી સારામાં સારી લહુ રમત ગમત મોમિનની જે સારામાં સારી છે ને શું છે નાવું ને તરવું રસૂલે ખુદાએ કહ્યું છે ઘોડાને દોડાવતા શીખો ખુદાને ઈ રમત ગમત બહુ પસંદ છે રસૂલે ખુદાએ કહ્યું તીર મારતાને અંદાજી શીખો ખુદાને પણ બહુ પસંદ છે મને પણ બહુ પસંદ છે પણ આ કઈ નથી એનાથી મેં ઊંડા બયાન કરું રસૂલે કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ મરી ગયા Allah, 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 All